વાત વડોદરાની કરીએ તો આ તરફ મોડી રાત્રે પડેલા ભારે વરસાદને પગલે વડોદરાના પૂર્વ વિસ્તારો પાણી પાણી થઈ ગયા. શહેરના બાઘોડિયા રોડ, આજવા રોડ સહિતના વિસ્તારોમાં આવેલી સોસાયટીઝમાં વરસાદી પાણી ઘૂસ્યા. ખાસ કરીને વાઘોડિયા રોડ પર આવેલી રંગવાટિકા, સોનપુર અને સરદાર એસ્ટેટમાં પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે. તો વૃંદાવન ચાર રસ્તા, પ્રભાત રોડ, સૂર્યનગર, પાણી ગેટ, ઉમાન ચાર રસ્તા વિસ્તારમાં પણ વરસાદી પાણી ભરાયા છે. વાઘોડિયા રોડ ઉપરની મોટાભાગની સોસાયટીઓમાં વરસાદી પાણીના નિકાલની તંત્ર દ્વારા કોઈ જ વ્યવસ્થા કરવામાં આવી નથી. તંત્રની બેદરકારી તો છે જ, સાથે જ જે બિલ્ડરો દ્વારા સોસાયટીઓનું નિર્માણ કરવામાં આવ્યું છે તે સમયે આગોતરી રીતે વરસાદી પાણીના નિકાલ માટે કાસ અથવા તો ડ્રેનેજ લાઇનની જે યોગ્ય વ્યવસ્થા કરવી જોઈએ તે નહીં કરી હોવાને કારણે વાઘોડિયા રોડ ઉપરની મોટાભાગની સોસાયટીઓમાં વરસાદી પાણીના નિકાલની કોઈ જ વ્યવસ્થા નથી. અત્યારે અમે વાઘોડિયા રોડની એવી સોસાયટી ઉપર ઊભા છે કે જ્યાં આજુબાજુ લગભગ 5 જેટલી સોસાયટીઓ છે. આજે મધ્યરાત્રિએ 3.5 ઇંચ ઉપરાંત વરસાદ પડ્યો, તેમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા હતા. અત્યારે ભલે ધીરે ધીરે પાણી ઉતરી રહ્યા છે, પરંતુ કલાકો સુધી પાણી નહીં ઓસરવાને કારણે અને જે ખાબોચાઓ છે તે તો સતત ભરાયેલા રહેતા હોય છે. અત્યારે જે પાઇપો જોઈ રહ્યા છો ત્યાં વરસાદી કાંસ બનાવવાની વાત કરવામાં આવી હતી, પરંતુ જે રીતે પાઇપો પડી રહેલી છે તેને કારણે ઉલટાની અડચણ બની રહી છે. પાણીનો જે નિકાલ આજુબાજુ થવો જોઈએ તે પણ નથી થઈ રહ્યો. એ સ્થાનિક લોકો છે, તેઓની સાથે વાત કરીશું. કેટલા સમયથી આ પ્રકારની પરિસ્થિતિ છે અને આ પરિસ્થિતિ માટે જવાબદાર કોણ? વર્ષોથી જ આ પ્રકારનું ચાલે છે. કેટલી વખત કહ્યું પણ કોઈ કશું નિકાલ લાવતો જ નથી. અને બાજુ અને સાપ ને બધું ફરતું હોય, એમાં છોકરા બધા જતા હોય, રાતે તો બીક તો લાગે, એમાં પછવાડ પર સાપ આવ્યો તો આટલો મોટો. કેટલી તકલીફો પડે છે અહીંયાથી? આવડે તો બહુ તકલીફો છે. પાણીનો નિકાલ આવતો જ નથી, કારણ કે જે રીતે કરવા પાણી ઉતરવું જોઈએ એવી રીતે ઉતરતું પણ નથી પાણી. અને આ ગટર લાઈન નું એનું બધું બહુ ત્રાસ જ છે અહીંયા ઘડી. કેટલા કલાકો સુધી પાણી ભરેલું રહેતું હશે? આ રહેતું હશે તો આ સવારનો વરસાદ પડ્યો છે તો હજુ સાંજ સુધી ઉતરી રહેશે આ પાણી. અને એ હવે સોસાયટીમાંથી થોડું બહાર ઉતર્યું છે, પણ સાંજ સુધી તો તમારે આવું આવું પાણી રહેશે. એમાં ના તમે બહાર નીકળી શકો, ઘૂંટણસમાં પાણી હોય એમાં ના છોકરાઓને સ્કૂલ મોકલી શકાય, ના કોઈ વ્યવસ્થા અહીંયા આગળ કોઈ થતી છે નહીં. આ પરિસ્થિતિ માટે જવાબદાર કોણ? અમારી દુકાન છે બાલાજી નંદનવન, મેં બધું પાણી ભરાય છે, બહુ ગાડીઓ રૂકી જાય છે, કોઈ માણસને કહેતા કોઈ માનતો નહીં, સમજતો નહીં. ને કમલાનગર, વાઘોડિયા રોડ, કલા દર્શન ડિમાન્ડ પાછળ બહુ ઉપાધિ છે. ઘર ઘર માં પાણી ઘૂસી જાય છે, જનર ઘૂસી જાય છે, પણ ઇન્કવાયરી કરતા કોઈ માણસ સાંભળતો નથી. શું માંગણી છે? આ કાયમી સમસ્યા નો ઉકેલ આવે તેના માટે. હું સરકારી નોકરી કર્મચારી છું, રાતે 2 વાગે આવું છું નોકરી પછી, અને આવવાની બહુ તકલીફ પડે છે મને. અને મારે ગમે ત્યાં ઘડી ગાડી મૂકીને મારે ઘરે ચાલતા આવવું પડે છે. શું એટલે પાણીની કોઈ સમસ્યા છે? છેલ્લા 15 વર્ષથી અમે હેરાન થઈ ગયા રીતે. હું છેલ્લા 3-4 વર્ષથી ઘરમાં પાણી ઘૂસી ગયા, ત્યારે ઘરનું નુકસાન થયું છે અમને. ઘરોની અંદર પાણી ઘૂસી જાય છે, વાહન ચાલકો જે અવર જવર કરતા હોય છે તેઓને પણ તકલીફ પડતી હોય છે. વર્ષોની આ સમસ્યા અંગે અવારનવાર રજૂઆત કરવામાં આવે છે અને મુખ્યત્વે મધ્યરાત્રિએ જ્યારે વરસાદ પડતો હોય તે સમયે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે, કારણ કે કલાકો સુધી અહીં પાણી ભરાઈ રહેતા હોય છે. કેમેરામેન નિકી સોની સાથે યુનુસ ગાઝી, ટીવી.